નમસ્કાર મિત્રો આજે સીધુને સટમાં આપણે વાત કરવાની છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલકોની અને અત્યારના એમના નિષ્ઠાવતોની ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર અને માધવ સદાશિવ ગોલવલકર ગુરુજી એ બે સરસંઘ ચાલકોની આપણે વાત કરીશું અને આજે જે ચાલી રહ્યું છે એના સંદર્ભમાં એની વાત આપણે કરીશું પ્રસિદ્ધિના ઘોડે ચડીને ઢોલ પીટાવીને પોતાના ઢોલ પીટાવીને ખૂબ મોંઘા દાટ પોશાકો પહેરીને જ્યારે ડોક્ટરજીના કે ગુરુજીના નિષ્ઠાવંતો અથવા તો એમના કહેવાતા રાજકીય અનુયાયીઓ એ જ્યારે અસ્વાર થઈ રહ્યા છે ત્યારે આપણે જરા જોવું તો પડે જ કે ડોક્ટરજીએ શું કર્યું હતું અને ડોક્ટરજીએ શું કહ્યું હતું અને ગુરુજીએ શું કહ્યું હતું અને ગુરુજી અને ડોક્ટરજીના એ માર્ગથી આ લોકો કેમ ફંટાયા સત્તામાં જ્યાં સુધી ન હોય ત્યાં સુધી બેફામ નિવેદનો કરવા અને સત્તામાં આવ્યા પછી પલટીઓ મારવી યુ ટર્ન લેવા ઇતિહાસ આખો છે બદલી નાખવાની ખેવના ધરાવવી આ દેશના સ્વાતંત્ર સૈનિકોનું અથવા તો દેશના જે જેની આઝાદી જેમણે અપાવી એ મહારથીઓનું અપમાન થાય એવા વર્તન કરવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ના હત્યારાઓનું મહિમા મંડન કરવું પ્રથમ વડાપ્રધાન જે 11 11 વર્ષ સુધી અંગ્રેજોની જેલમાં રહ્યા એ પંડિત જવાહરલાલ નેહરુ એમનું ચરિત્ર હનન કરવું સરદાર પટેલ જે નહેરુના અંતરંગ સ્વજન હતા અંતરંગ મિત્ર હતા અનન્ય સાથી હતા અને જે નેહરુને પુત્રવત પ્રેમ કરતા હતા એ સરદાર પટેલ નું મહિમા મંડન કરાવીને એમના જ અનન્ય સાથી નેહરુનું નું કરાવવું આ બધું ચાલી રહ્યું છે આટલી હલકી કક્ષાએ રાજકારણ જશે એવી તો કલ્પના ભાગ્યે જ કોઈએ કરી હશે અને જેમણે સંઘની ધરોહર રચી જેમણે સંઘની સ્થાપના કરી જેમણે સંઘને આગળ વધાર્યો જેમના નેતૃત્વમાં સંઘ એ ઓગણીસો પચીસ થી આગળની મજલથી આજ દિવસ સુધી આજે સત્તા સુધી અમુક લોકોને લઈ ગયો એ એ સંગ એના વિચારો શું હતા એની આપણે વાત કરવાની છે ઘણી બધી વાતો કરવાની છે સ્પષ્ટ વાતો કરવાની છે તથ્યો આધારિત અને સત્યો આધારિત વાતો કરવાની છે આપણે કોઈનો કોઈને પ્રત્યે અહોભાવ કે હીન ભાવથી વાત કરતા નથી એટલે જ મારી પાસે ઢગલાબંધ પુસ્તકો છે સંઘ વિશેના મારી અંગત લાઇબ્રેરીમાં તો સેંકડો પુસ્તકો છે પણ અત્યારે હું જે પુસ્તકો લઈને બેઠો છું અને જે મિત્રોને બહુ રસ હોય આ મહારથીઓ વિશે બે મહારથીઓની આપણે વાત કરવી છે ડોક્ટર હેડગેવાર અને ગુરુજીની તો એમના વિશેના પુસ્તકો એ આ એક પુસ્તક છે મારી પાસે ડોક્ટર હેડગેવાર ચરિત્ર ના હ પાલકર સામાન્ય રીતે આ પુસ્તક અધિકૃત ગણાય છે માનનીય વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેં જ્યારે મુંબઈમાં સમકાલીન ત્રીજા સમકાલીન જ્યારે નિમંત્ર્યા હતા સાહિત્યત્સવ સાહિત્યત્સવમાં ત્રણ વક્તાઓમાંના એક વક્તા તરીકે ત્યારે એમણે મારા જીવનમાં વળાંક લાવનાર પુસ્તક તરીકે એમણે આ પુસ્તક પચાસ વાર વાંચ્યું છે એવો દાવો કર્યો હતો અને એમનું ભાષણ આપ્યું હતું એ વખતે બીજા જે બે વક્તાઓ હતા એમના સહવક્તાઓ જેમણે પોતાના જીવનમાં ફોળાક લાવનાર પુસ્તકોની વાત પુસ્તકની વાત કરી હતી એ ડોક્ટર પ્રજ્ઞા પૈ હતા કે એ એમના ડીન હતા આમ તો રામપ્રસાદ બક્ષીના દોહિત્રી અને હરિભાઈ કોઠારી હતા એ વખતે નરેન્દ્રભાઈએ આ પુસ્તકની વાત કરી હતી ને હું માનું છું કે નાહ પાલકરે લખેલું આ પુસ્તક જીની જીવની એ લોકહિત પ્રકાશન લખનઉ એટલે સંઘ વિચારકોનું પ્રકાશન એવું નથી કે કારણ કે પાંચજન્ય અને ઓર્ગેનાઇઝર એ સંઘના મુખપત્રો છે એને પણ હવે ડિનાય કરવા માંડ્યા છે આમ તો સંઘ નિષ્ઠો દ્વારા એ ચલાવવામાં આવે છે એવું કહેવું એ સાચું ગણાશે તરુણ ભારત મરાઠી નાગપુરનું એ પણ સંઘના સંઘનિષ્ઠો દ્વારા ચલાવાતું અખબાર છે મરાઠી અખબાર એટલે સંઘની ભૂમિકા સમજવી હોય તો આ બધા સંઘના જે પ્રકાશનો છે એ આપણે વાંચવા પડે એનો અભ્યાસ કરવો પડે પણ જ્યારે જ્યારે એનો મત જુદો પડતો હોય અથવા કઈ મુશ્કેલી આવતી હોય ત્યારે એ કહી દે કે અમારે આની સાથે કોઈ સંબંધ નથી બને છે બન્યું છે પાંચજન્ય અને ઓર્ગેનાઇઝર ના મારા કોલમિસ્ટો રહેલા મિત્રો એ તો સંઘના પ્રચારકો પણ હતા પણ સંઘ ના અખબાર તરીકે એમને હવે ગણવામાં આવતા નથી પણ સંઘ નિષ્ઠો દ્વારા ચલાવાતા અખબારો અથવા તો સાપ્તાહિકો એવું કહીએ તો એ સાચું ગણાશે અને તમને નવાઈ લાગશે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એ સૌથી પહેલા પાંચજન્યના પાઠક શુક્લજી જ્યારે પાંચજન્યના એડિટર હતા ત્યારે શુક્લજી અને એમના બંનેના પ્રાઇમ મિનિસ્ટરના સંબંધ એવા હતા કે ફોન કરે અને પ્રાઇમ મિનિસ્ટરને ઘેર ભોજન માટે ની વ્યવસ્થા થઈ જાય અને ઇન્દિરાજીના સ્ટડીમાં એમને બેસાડવામાં આવે જે બહુ જ ઓછા લોકોને ઇન્દિરાજીના સ્ટડીમાં બેસાડવામાં આવે અને એમાં મારા મિત્ર મુઝફ્ફર હુસેન મારા કોલમિસ્ટ હતા એટલે એ પણ શુક્લજીની સાથે ગયેલા છે ઇન્દિરા ગાંધીનું રાજકારણ એ સંઘ વિરોધી હતું એવું આપણે કહી શકીએ જોકે સંપૂર્ણપણે એવું કહેવાય એવું નથી ઇન્દિરા ગાંધીના જે પ્રપોગંડા મિનિસ્ટર હતા વસંત સાઠે એ સ્વયંસેવક હતા રાજીવ ગાંધીની હત્યા પછી ઓગણીસો એકાણું થી પંચાણું સુધી જે કોંગ્રેસ ના નેતા અને વડાપ્રધાન રહ્યા પીવી નરસિંહ રાવ એ મહારાષ્ટ્રના પરભણીના સ્વયંસેવક હોવાની વાત બહુ જાણીતી છે બાબરી ધ્વંશ વખતે એ પૂજામાં બેસી ગયા હતા એ વાત તમારાથી અજાણી નહીં હોય ઇન્દિરા નું રાજકારણ અને એમના સંબંધો સંપર્કો એ એ ભૂમિકા એક જુદો વિષય છે પણ આજે આપણે જે વાત છે એ આ મહાનુભાવોની વાત કરવી છે જેમણે સંઘનું સંવર્ધન કર્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ઓગણીસો પચીસ માં થઈ અને બે હજાર ચૌદ માં ભારતીય જનતા પાર્ટી આપ બળે ભારતીય જનતા પાર્ટી એટલે સંઘનું રાજકીય બચ્ચું એ પોતાની રીતે કેન્દ્રમાં સત્તામાં આવ્યું એના પહેલા તો ત્રણ વખત સંઘના પ્રચારક રહેલા અટલ બિહારી વાજપેયી એ વડાપ્રધાન બન્યા હતા અને દુનિયાભરમાં એમની છબી રાજપુરુષ તરીકેની હતી રાજપુરુષ એટલે સ્ટેટ્સમેન તરીકેની હતી માત્ર રાજનેતા તરીકેની નહીં પણ ચૌદ માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ફરીને બે હજાર ઓગણીસ માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને એ વડાપ્રધાન બની શક્યા એના પાયામાં જેમનો પરિશ્રમ હતો એ આ ડોક્ટર હેડગેવાર અને ગુરુજી હતા અને હજારો લાખો સ્વયંસેવકો હતા એ વાત કોઈ નકારી શકે એમ નથી મને આ તબક્કે બાકીના સરસંઘ ચાલકજીઓ એમનો પણ ઉલ્લેખ કરવાનું મન થાય બાળા સાહેબ દેવરસ હોય કે ભૈયા હોય કે સુદર્શનજી હોય કે વર્તમાન સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવત હોય અને લાખો સ્વયંસેવકો સંઘ સાથે સંકળાયેલા અનેક સંગઠનો આ બધાના સંયુક્ત પરિશ્રમથી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે અને બીજા રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે પણ આ જે ડોક્ટરજી અને ગુરુજી હતા એ અત્યારની જે આખી વ્યવસ્થા ચાલી રહી છે એનાથી ક્યાં જુદા પડતા હતા એની આપણે વાત કરવાની છે ડોક્ટર હેડગેવાર આજીવન કોંગ્રેસી રહ્યા મેં એકવાર લખ્યું ત્યારે સંઘના એક અધિકારી અધિકારી એટલે કે ઓફિસ બેરર ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ મારા મિત્ર ઠાકર એમણે સવારના પોરમાં મને વોટ્સઅપ કર્યો દિવ્ય ભાસ્કરમાં મારી કોલમ વાંચીને કે ડોક્ટરજીએ તો ઓગણીસો ને માં સંઘની સ્થાપના કરી ત્યારે જ છે ને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું મેં કહ્યું મોકલી આપો ને ભાઈ સંઘના મિત્રો અને સ્વયંસેવકો અને અધિકારીઓ પોતે છે ને સંઘનો ઇતિહાસ કેટલો જાણે છે એ જ પ્રશ્ન થાય છે વી ટીવી ઉપર એક ભાઈ આવ્યા મને એ વખતે ચર્ચાની અંદર એમણે કમેન્ટ કરી કે હું દલિત છું એટલે મને સાહજિક પ્રશ્ન થયો દલિતો વળી સંઘમાં ક્યાંથી આવવા માંડ્યા તો એ વખતે એન્કર ઈસુદાન ઘડવીને બધાને આશ્ચર્ય થયું કે આ તો કંઈક જુદી વાત છે અને આવી વાત બોલાય કે મેં ફોડ પાડીને કહ્યું કે ડિસેમ્બર ઓગણીસો ચોત્રીસ માં જ્યારે મહાત્મા ગાંધીએ વર્ધાની બજાજવાડીમાં સંઘ શિબિરમાં ડોક્ટરજીને પૂછ્યું કે આમાં હરિજન કેટલા ત્યારે ડોક્ટરજીએ કહ્યું એકે નહીં અમારે ત્યાં બધા જ હિન્દુ છે આંબેડકર ગયા ત્યારે પણ આવો જ પ્રશ્ન અને આવો જ જવાબ હતો એટલે જ મારે પેલી સામાજિક સમરસતા મંચવાળી વાત સંદર્ભે જયારે ટીવી ડિબેટમાં જવાનું હતું ત્યારે મેં મારા મિત્ર અને પુણેની કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ રહેલા પ્રિન્સિપાલ અનિરુદ્ધ દેશપાંડેને પૂછ્યું તું જતા પહેલા કે આ સામાજિક સમરસતા મંચની શી જરૂર હતી જો બધા જ હિન્દુ છે તો દલિતો માટેની અલગ કેમ સંસ્થા અનુસૂચિત મોરચો અનુસૂચિત જાતિ મોરચો અનુસૂચિત જનજાતિ મોરચો આ બધા શાને

મારી પાસે એક તસવીર છે જે અલભ્ય તસવીર છે હું તમને બતાવું આ ગણવેશમાં ડોક્ટરજીએ એ શરતે તસવીર લેવાની છૂટ આપી હતી કે આ કઈ આ નાહ પાલકરના પુસ્તકમાં જરૂર છપાઈ છે પણ આ અલભ્ય તસવીર છે બાકી સામાન્ય રીતે ડોક્ટરજીની તસવીર એ કાળી ટોપી વાળી અને જે પ્રચલિત જે છે આ તસવીર જ સામાન્ય રીતે જોવા મળે છે એમ હતું બહુ કે દૂર કામ ને પોતાને બોલવા દેવું એમણે ભાગ્યે જ કોઈ નિવેદનો કર્યા છે એમણે પોતે કામ પર ભાર મૂક્યો છે ડોક્ટર બાશી મુંજે કોંગ્રેસના જ નેતા હતા મધ્ય પ્રાંતના કોંગ્રેસના નેતા હતા અને ડોક્ટર હેડગેવાર એ નાગપુર શહેર કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી હતા એટલે કે મુંજેના જુનિયર ખૂબ જુનિયર હતા ડોક્ટરજી ક્યારે હમણાં એક પ્રચારકે ડોક્ટરજી ઉપર સ્વાતંત્ર સંગ્રામમાં યોગદાન વિશે સંઘના યોગદાન વિશે એક ભાષણ આપ્યું ગુજરાતના એક પ્રાંત પ્રચારકે અને જંગલ સત્યાગ્રહનું જાણે કે સઘળું સંચાલન ડોક્ટરજીએ કર્યું હોય એવી વાતો એમણે કરી તમે યુટ્યુબ ઉપર જશો તો કદાચ એ મળી જશે અને એમાં મારા પ્રશ્નો પણ મળી જશે પણ એમને પ્રશ્નો પૂછનારા ગમતા નથી જંગલ સત્યાગ્રહનું નેતૃત્વ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા નહીં કે ડોક્ટર હેડગેવાર અને ડોક્ટર હેડગેવાર જિંદગીમાં બે વખત જેલમાં ગયા છે કોંગ્રેસી તરીકે જેલમાં ગયા છે એક વખત એ સંઘની સ્થાપના પહેલા અને એક વખત સંઘની સ્થાપના પછી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ક્યારેય સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક સંસ્થા તરીકે સંગઠન તરીકે ભાગ નથી લીધો અને ડોક્ટર હેડગેવારે આ બહુ સ્પષ્ટ કર્યું હતું અને એટલા માટે જ એ બીજી વાર જ્યારે સરસંઘ ચાલક હતા ત્યારે છે ને એ જ્યારે જેલમાં જતા હતા અને એક વર્ષ જેલમાં રહ્યા ત્યારે એમણે સરસંઘ ચાલક પદ ડોક્ટર લવ દેશ લવ પ્રાંજપેને સોંપ્યું હતું અને જ્યારે પાછા આવ્યા જેલમાંથી ત્યારે એ પાછું ગ્રહણ કર્યું હતું સંઘની કામગીરી વિશે સંઘની વિચારધારા વિશે ઘણા બધાના ઘણા બધા મત હોઈ શકે પણ સંઘનું કામ લોકોનું માનસ ઘડવાનું કામ સમાજનું કામ કરવાનું એનું જે આખું યોગદાન એને કોઈ નકારી શકે એમ નથી પણ ડોક્ટરજી ગુજરી ગયા ઓગણીસો ચાલીસ માં અને નોમિનેટ કરતા ગયા કારણ કે સંઘમાં એ પ્રકારની નોમિનેશનની પરંપરા છે કે સરસંઘ ચાલક કોણ બને તો એ વિદાય લેતા સરસંઘ ચાલક એનું નોમિનેટ કરે એ ચિઠ્ઠી મૂકે લખે રાખે અને આજીવન સરસંઘ ચાલક રહે પણ પછી તો પાછળથી એવું પણ થયું કે વહેલા નિવૃત્ત થવાની વાત સ્વીકારાઈ એટલે મેં જે કહ્યું કે ડોક્ટરજી જ્યારે એક વર્ષ પછી જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમનું જે સન્માન યોજાયું એમાં પંડિત મોતીલાલ નહેરુ વિઠ્ઠલભાઈ પટેલ એ બધા લોકો એ એમનું સન્માન કર્યું હતું એમના માટે ભાષણો કર્યા હતા અને લાહોરમાં ઓગણીસો ને માં નહેરુની અધ્યક્ષતામાં કયા નહેરુ જવાહરલાલ નહેરુ જેને અત્યારે સૌથી વધારે ભાંડવામાં આવી રહ્યા છે એ કોંગ્રેસના અધ્યક્ષ હતા અને સ્વરાજનો જે ઠરાવ પસાર થયો અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને સ્વતંત્રતા દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું એની અંદર ત્યારે ડોક્ટર હેડગેવારે પ્રત્યેક શાખાને આદેશ આપ્યો હતો નેહરુ એની અધ્યક્ષતામાં જે આ ઠરાવ થયો હતો એ દિવસની ઉજવણી કરવાનો સંઘે કોઈને ગુરુ માન્યા નથી માત્ર ભગવા ધ્વજને ગુરુ માન્યો છે સંઘમાં કોઈ ગુરુ નથી ડોક્ટર હિડગેવાર ગુરુ થઈ શક્યા હોત પણ એમણે જ ભગવા ધ્વજને ગુરુ સ્થાને સ્થાપેલો છે એટલે સંઘની જ્યારે શાખાઓ મળે ત્યારે એમાં જે ધ્વજવંદન થાય તે ધ્વજ હોય એ ભગવો ધ્વજ હોય છે પંડિત મોતીલાલ નહેરુ હોય કે પંડિત જવાહરલાલ નહેરુ હોય એમની સાથેના એમના સંબંધો એ કેવા હતા એનો અંદાજ આવે છે અને આજે જ્યારે નેહરુ ને ભાંડવામાં આવે છે ત્યારે પોતાના પૂર્વજ ના વિચાર ભણી પણ ડોક્ટર હેડગેવાર જ જેલમાં હતા ત્યારે ગાંધીજીના શિસ્ત ના આદેશોનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ એવું એ માનતા હતા કેતા હતા ગાંધી પ્રત્યેની ઘૃણા એમને નહોતી ગોડસે પ્રત્યેનો જે પ્રેમ જાગે છે બધાને એવો ડોક્ટર હેડગેવારને કે પછી ગુરુજીને ગાંધી પ્રત્યેનો દ્વેષ નહોતો આ વોલ્યુમ છે ગુરુજી સમગ્ર મારી પાસે આ ખંડ નવ મારા ત્રણ મિત્રો નરેશ વેદ મહેન્દ્ર ચોટલિયા અને શ્રીકાંત કાટધરે શ્રીકાંત કાટધરે તો પ્રચારકજી છે એમણે સંપાદન કરેલા આ જે ગ્રંથો છે બાર ગ્રંથો ગુરુજી સમગ્ર એટલે કે અધિકૃતપણે જે માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી કર્ણાવતી એટલે કે અમદાવાદ એણે પ્રકાશિત કરેલા બે હજાર છ માં એની અંદર બહુ સ્પષ્ટપણે આ બચુભાઈ ઠાકર ગુજરી ગયા બચુભાઈ પણ આ મુલાકાતોનો જે ગ્રંથ છે એ બહુ સ્પષ્ટપણે કે છે કે ગોડસે એ ગાંધીજીની હત્યા કરી અને એ સંઘ સાથે ક્યારેક સંબંધ એનો હતો એ ગુરુજી પોતે સ્વીકારે છે પણ એ સંગથી અલગ થઈ ગયો હતો એ વાત પણ એ કે છે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપ ગાંધીવાદી રાજનીતિના વિરોધી કેમ છો ગુરુજીને પૂછવામાં આવ્યું તો ગુરુજી કહે છે કે રાજકારણમાં ન હોવાને લીધે ગાંધીજી અને મારી વચ્ચે કોઈ વિરોધ નહોતો હું ગાંધીજીને મહાપુરુષ માનું છું અને તેમના પ્રત્યે મારા હૃદયમાં આદર છે સંઘ કોંગ્રેસ સરકારનો વિરોધી છે અને વર્તમાન સરકારને અરાષ્ટ્રીય કહે છે નેશનલ કહે છે આજકાલ જે સંભળાય છે ને કોંગ્રેસ તો નેશનલ છે રાજકીય પક્ષો વિરોધી હોઈ શકે તમારા વિરોધી હોઈ શકે પણ નેશનલ કઈ રીતે હોઈ શકે એ જરા પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે પણ જે લોકો આ વાત કરે છે બકવાસ કરે છે એ લોકોને ગુરુજીનો ઉત્તર પણ એમણે વાંચવાની તસ્દી લેવી જોઈએ એવું હું માનું છું ગુરુજી કહે છે કે મેં તો ક્યારેય કોંગ્રેસ સરકારનો વિરોધ નથી કર્યો અને તેને અરાષ્ટ્રીય પણ કઈ નથી તમે સમજો છો મારી પાસે આ બધી જ મુલાકાતો અને જેમણે ને જેમને રસ હોય એ આ ગ્રંથ શ્રેણી જે છે શ્રી ગુરુજી સમગ્ર એ વાંચી શકે છે ગુરુજીના કેટલાક લખાણો વિવાદાસ્પદ છે વી ઓર અવર નેશન હુડ ડિફાઈન આ એક ગ્રંથ ગુરુજીએ ઓગણીસો અડત્રીસ માં લખ્યો એવું નાહ પાલકર જે ડોક્ટરજીની અધિકૃત બાયોગ્રાફી જેમણે લખી છે એ લખે છે પણ આ ગ્રંથની પ્રસ્તાવનામાં મિત્રો એ ડિનાય કરે છે કે આ ગુરુજીએ લખ્યો હતો આના વિશે ઘણો બધો વિવાદ છે આપણે એ વિવાદમાં પડવું નથી અત્યારે પણ ડોક્ટર હેડગેવાર એ આજીવન કોંગ્રેસી રહ્યા અને એમણે છે ને એમને જયારે નવેમ્બર ઓગણીસો માં એટલે કે એમના મૃત્યુના બે વર્ષ પહેલા જયારે કોંગ્રેસે નોટિસ આપી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના સંદર્ભમાં નોટિસો આપી ત્યારે એમણે એક ડિસેમ્બર ઓગણીસો ના રોજ જે ઉત્તર આપ્યો તો એ ઉત્તર કંઈક આવો હતો સંગ કોંગ્રેસ કા ન તો કભી વિરોધી થા ઓર ન હૈ આજે મને સમજાતું નથી કે સંગનિષ્ઠો એ કોંગ્રેસ ની વિરુદ્ધમાં આટલા બધા કેમ છે ને મે કયું એમ કે નરસિંગારાવ હોય કે વસંત સાટે હોય કે ભાનુપ્રતાપ શુક્લ હોય પ્રચારકો એમના ઇન્દિરા ગાંધી સાથેના આટલા ઘનિષ્ઠ સંબંધ હોઈ શકે અને વસંત સાઠે તો ઇન્દિરા ગાંધીના ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર હતા નરસિંહ કોંગ્રેસના મુખ્યમંત્રી પણ રહ્યા અને નેતા પણ રહ્યા અને પ્રાઇમ મિનિસ્ટર પણ થયા કયા કયા યુગમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ હું કહું છું કે વામણાઓનો આ યુગ છે વિરાટોના યુગમાંથી આપણે વામણાઓના યુગમાં આવીને બેઠા છીએ મારા એક બીજા મિત્ર રાકેશ સિન્હા એમનો આમ તો પીએચડીનો ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર વિશેનો આ અટલજી જ્યારે સત્તામાં હતા ત્યારે એમણે પ્રકાશન વિભાગ તરફથી ડોક્ટરજીની આ જીવની એ એમણે પ્રકાશિત કરી હતી આ ભાઈ શ્રી રાકેશ સિંહ રાકેશ અત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે ભારતીય જનતા પાર્ટીની સરકારે એને રાજ્યસભામાં નિયુક્ત કરેલો છે એનો ગુજરાતીમાં પણ આ છે આધુનિક ભારતના નિર્માતાઓમાં ડૉક્ટર કેશવ બળીરામ હેડગેવાર એ પ્રકાશિત થયું છે ડોક્ટર ગુરુજીનો એક ગ્રંથ બંચ ઓફ થોટ્સ જેને હમણાં આજકાલ છે ને અત્યારે સંઘના જે અધિકારીઓ છે ઘણી ઘણી બધી બાબતોમાં ડિનાય કરવા માંડ્યા છે બંચ ઓફ થોટ્સ વિચાર નવનીત એ બાબત પણ જેમને રસ હોય એ લોકોએ એનો અભ્યાસ કરવાની જરૂર છે સંઘ વિશે એજી નુરાનીએ દસ્તાવેજી ગ્રંથ લખ્યો છે ધ આરએસએસ અને હું હંમેશા કહું છું કે તમારે જો કોઈને વિશેનો અભ્યાસ કરવો હોય ને ઇતિહાસ પુરુષો વિશેનો અભ્યાસ કરવો હોય તો તમારે એના પ્રત્યે અહોભાવ ધરાવનારા લોકોએ જે લખ્યું હોય જેમ કે વોલ્ટર એન્ડરસન અને શ્રીધર ડામલે જે લખ્યું છે આ ધ આરએસએસ અ વ્યુ ટુ ધ ઇનસાઇડ એને પણ વાંચવાની જરૂર છે અને એજી નુરાની જેવા સુપ્રીમ કોર્ટના એડવોકેટ એમણે લખેલ ધ આરએસએસ અ મિનન્સ ટુ ઇન્ડિયા આવા ગ્રંથોને પણ વાંચવા જોઈએ કારણ કે તુલનાત્મક અભ્યાસ તમે ન કરો ત્યાં સુધી એ તમારો અભ્યાસ પૂરો નથી થતો અથવા તટસ્થ નથી દેખાતો ચેક એન્ડ ક્રોસ ચેક કરવા જોઈએ એમજી ચિત્રકાર ચિત્ર એમણે એક બહુ સરસ મારી દ્રષ્ટિએ તો આ સંકલન બહુ સરસ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશેનું એટલે આ બે મહાપુરુષો મારી દ્રષ્ટિએ ડોક્ટર હેડગેવાર અને ગુરુજી વિશેની આજે મારે વાત કરવી હતી અને મારે એ વાત કરવી હતી કે એમણે શું શું વાત કરી હું ટચ એન્ડ આ વાત કરી ચૂક્યો છું પણ એ વખતે કેવા હતા એની વાત કરું તો સંઘના જે સંસ્થાપક સરકાર્યવા એટલે કે જનરલ સેક્રેટરી હતા ફાઉન્ડર જનરલ સેક્રેટરી બાળાજી હુદ્દાર જેમને ડોક્ટરજીએ ઓગણીસો ને સડત્રીસમાં જ્યારે સાવરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં જે હિન્દુ મહાસભાનું અધિવેશન મળ્યું જેની અંદર ટુ નેશન થિયરીની સાવરકરે વાત કરી કે આ ભારતમાં બે રાષ્ટ્ર છે હિન્દુ અને મુસ્લિમ એના પછી જ છે ને માર્ચ ઓગણીસો ને ચાલીસમાં લાહોરના રાવી તટે જે મુસ્લિમ લીગનું અધિવેશન થયું એમાં મુસ્લિમો માટેનું અલગ રાષ્ટ્ર તો ઠરાવ કર્યો હતો જાણીતો છે પણ એ એમાં પાકિસ્તાન શબ્દ હતો તો એ વખતે ઓગણીસો ડિસેમ્બરમાં સંઘના સુપ્રીમો ડોક્ટરજીને સાવરકરે તેડાવ્યા હતા પણ એમણે બાળાજી હુદ્ધારને મોકલાવ્યા હતા સંઘ અને આ બાળાજી હુદ્ધાર એ સંઘના સંસ્થાપક કાર્યવાહ હતા પણ પાછળથી એ કમ્યુનિસ્ટ નેતા થયા અને કમ્યુનિસ્ટ નેતા થયા પછી પણ ડોક્ટરજી એમને સંઘની શીત શિબિરમાં બૌદ્ધિક માટે તેડાવ્યા હતા આ મોકળાશ હતી ક્યાં છે આ મોકળાશ ભિન્ન મતનો આદર કરવો એ અત્યારે લુપ્ત થઈ રહ્યું છે બીજાનો મત જુદો હોય શકે તો એને છે તમે સ્વીકારો તમારો મત મૂકો પણ બીજાનો મત ખોટો છે અને તમારાથી જુદો મત છે તો તમે એને ડાબેરી ગણાવી દો વામપંથી ગણાવી દો એન્ટીનેશનલ ગણાવી દો આ તો ભારતીય સંસ્કૃતિનો હિસ્સો નથી હો અને એટલા માટે જ આ જે મોટી હસ્તીઓની આપણે થોડી ઘણી અલપ ઝલપ વાત કરી અને મેં જ્યારે વાત કરી છે ત્યારે તમને વધુ એના વિશે અભ્યાસ કરવા માટે હું પ્રેરું છું તમે વધુ અભ્યાસ કરશો કારણ મારી પાસે તો સેંકડો પુસ્તકો છે ના સંદર્ભમાં મેં કહ્યું એમ કે એના એના પ્રત્યે અહોભાવ ધરાવનારા લેખકોના પુસ્તકો પણ છે અને એના ટીકાકારોના પણ પુસ્તકો છે દસ્તાવેજોને આપણે જેને આધારે એ મુલવવા જોઈએ સત્યનું નિરીક્ષીર કરવું જોઈએ અને હું એટલા માટે જ આ મણકાઓ કરી રહ્યો છું અને યુવા પેઢીને ખાસ કરીને કહી રહ્યો છું કે આજકાલ વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવે છે એને તમે એનું નિરીક્ષીર કરતા રહેજો સત્ય શું છે એને તમે ચકાસતા રહેજો દેસાઈ પણ જે વાત કરી રહ્યો છે એ સાચી છે કે નહીં એ પણ તમે ચકાસતા રહેજો તમને કદાચ ન ગમે એવી વાત હોય પણ એ સાચી છે કે નહીં ધારો કે ડોક્ટરજીના આ ગ્રંથની અંદર એ લખાયેલી વાત છે કે નહીં કે ગુરુજીએ આ વાત કરી છે કે નહીં એ પણ તમે અભ્યાસ કરતા રહેજો ઘણી વખતે ઘણી બધી બાબતો લેખકો પોતાની રીતે જેને ઘડી કાઢતા હોય છે સંઘના ઇતિહાસમાં એવું ઘણું બધું બન્યું છે કે જે જેના આધારો નથી મળતા જેમ એક ઉદાહરણ તરીકે હું કહું તો નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે ડોક્ટરજીના બહુ જ ઘનિષ્ઠ સંબંધોની વાતો કરવામાં આવે છે ઓગણીસો અઠ્યાવીસમાં કોલકાતામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે એને મળ્યા હતા અને એ બધી વાત કરવામાં આવે છે પણ નેતાજી સુભાષચંદ્ર બોઝની જે આત્મકથા છે અથવા તો એમના ભાષણો જે છે એમાં ક્યાંય ડોક્ટર હેડગેવારના નામનો ઉલ્લેખ સુધા આવતો નથી એટલે મને તો પ્રતિક્ષા રહે કે ડોક્ટરજી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ વચ્ચે કોઈ પત્રવ્યવહાર થયો હોય તો એ વાંચવાની ઈચ્છા હું જરૂર ધરાવું પણ નેતાજી સુભાષચંદ્ર બોઝની આત્મકથામાં કે એમના ભાષણોમાં ક્યારેય ડૉક્ટર હેડગેવારના નામનો ઉલ્લેખ ન આવ્યો હોય તો મારે શું માનવું મને પ્રશ્ન તો થવાનો તમને પણ થવો જોઈએ આજે આટલી વાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને તમને અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધારે શેર કરશો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તત્કાળ સબસ્ક્રાઈબ કરજો બાજુનું બેલનું બટન દબાવવાનું ચૂકતા નહીં જેથી નવો વિડીયો આવે કે તરત જ તમને નોટિફિકેશન મળે નમસ્કાર